નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર એકવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો છે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નો જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ટોટલ પાંચ પ્રશ્નો છે પાંચમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે મિત્રો આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતના ભૂગોળના પ્રશ્નો પણ ભણી ચૂક્યા છીએ તો હવે તમે સજેસ્ટ કરજો કે આપણે કયા વિષય પર આગળ ચાલુ કરીએ તો તમે તમારા જવાબ લખોની છે કમેન્ટ બોક્સમાં ભારતના ઇતિહાસના પ્રશ્નો વિશે અને હું વિડીયોને આગળ વધારું છું મિત્રો સૌપ્રથમ આપણે જોઈશું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ નવનિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન અને સાયન્સ સિટીમાં આકાર પામેલા જે પ્રકલ્પો છે તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે અને એમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે તો મહાત્મા મંદિર જે આપણા ગાંધીનગરમાં આવેલું છે તેના નજીકમાં નવનિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન છે તેની જે રેલવે સેવાઓ છે તેનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું છે શુભારંભ કરવાયો છે શું શું એમાં સુવિધાઓએ ઉપલબ્ધ છે મિત્રો જોઈ લઈએ તો અદ્યતન નવીનીકરણ સાથે કાયાકલ્પ કરેલા ગાંધીનગર રેલવે સ્ટેશનની વાત છે ગાંધીનગરથી વારાણસીને જોડતી સાપ્તાહિક જે એક ટ્રેન છે સુપરફાસ્ટ ટ્રેન તેનો પ્રારંભ થયો છે આ ઉપરાંત ગાંધીનગરથી વરેઠા મેમુ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે વડનગર રેલવે સ્ટેશન વડનગર રેલવે સ્ટેશન સહિત મહેસાણા વરેઠા ઇલેક્ટ્રિફાઈડ બ્રોડબેન્જ રેલખંડનું લોકાર્પણ કર્યું છે અને ખાસ યાદ રાખજો કે વડનગરથી વારાણસી સુધીનો આખો એક નવી રેલવે ટ્રેન ચાલુ થશે સુરેન્દ્રનગરથી પીપાવાવની સુધી બસો છાસઠ કિલોમીટરનું રેલવે જે છે તેનું ઇલેક્ટ્રિફિકેશન છે તેનું કામગીરી ચાલુ થશે આ ઉપરાંત વેપાર વ્યવસાયને વેગ મળે તે માટે પંચતારક બિઝનેસ હોટલ છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે ગાંધીનગર જે કેપિટલ રેલવે સ્ટેશન જેનું નામ આપવામાં આવ્યું છે તેના ઉપર આવેલી ફાઇવ સ્ટાર હોટલ અને દેશની પ્રથમ દેશમાં પ્રથમવાર એવું બન્યું છે કે રેલવે સ્ટેશન ઉપર ફાઇવ સ્ટાર હોટલ હોય રેલવેનું નામ લીધું તો તમને ખ્યાલ હોવું જોઈએ મિત્રો હાલમાં આપણા રેલવે મંત્રી છે તે કોણ છે બદલાઈ ગયા છે કોણ છે અશ્વિની વૈષ્ણવ ખાસ યાદ રાખજો તેમનું નામ છે અશ્વિવી વૈષ્ણવ પહેલાં હતા પિયુષ ગોયલ અને પરીક્ષામાં એવો સવાલ પૂછાય કે સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે મંત્રી કોણ હતા તો આવશે જ્હોન મથાઈ પરીક્ષામાં એવો સવાલ પૂછાય કે હાલમાં આપણા રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે અને સી કોણ છે તો કોણ આવશે સુનિત શર્મા આટલું યાદ રાખવાનું છે આ ઉપરાંત આપણે જોઈ લઈએ તો સાયન્સ સિટી જો સાયન્સ સિટી છે ત્યાં મિત્રો જે એક્વાટિક ગેલેરી નેચર પાર્ક અને રોબોટિક ગેલેરી છે તેના વિશે જોઈ લઈએ આ બધાની શરૂઆત કરવામાં આવેલી છે તો એક્વાટિક ગેલેરી છે તેમાં એકસો જેટલી મત્સ્ય પ્રજાતિઓ છે અગિયાર હજાર છસોથી વધુ માછલીઓ અઠ્યાવીસ મીટર લાંબી સાર્ક ટનલ છે અને વિશ્વભરમાંથી એકત્રિત થયેલી જળચર પ્રજાતિઓ છે ફાઇવ ડી થિયેટર પણ ત્યાં આવેલું છે આ ઉપરાંત જે નેચર પાર્કની વાત કરીએ તો ઝાકળ આચ્છાદિત વન છે ચેસ અને યોગા ગાર્ડન આવેલું છે બટરફ્લાય ગાર્ડન વોકિંગ ટ્રેક જોગિંગ ટ્રેક ઓપન જીમ પંદર જેટલા શિલ્પો છે રોબોટિક ગેલેરીની વાત કરીએ તો ઓગણીસી પ્રકારના બસ્સો બે રોબોટ્સ વીઆર એ આર ગેલિ વીઆર એટલે શું થાય તો વર્ચ્યુઅલ ઓગ વર્ચ્યુઅલ રિયાલિટી અને એ એટલે શું થાય ઓગમોન્ટેશન રિયાલિટી રોબો કાફે માનવીય લક્ષણોવાળા રોબોટ આ બધી વસ્તુની અહીંયા શરૂઆત કરવામાં આવી છે ખાસ યાદ રાખી લેજો કઈ જગ્યાએ તો આપણા સાયન્સ સિટીમાં સાયન્સ સિટી અમદાવાદ ક્લિયર અહીંથી આટલું યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો સેકન્ડ સવાલ છે બોનાલુ તહેવાર છે તે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે તો જવાબ આવશે તેલંગાણામાં તેલંગાણાનો આ રાજ્ય તહેવાર છે બોલા બોનાલુ જોઈ લઈએ એના વિશે શું છે તો બોનાલુ એ પરંપરાગત લોક ઉત્સવ છે જે હૈદરાબાદ અને સિકંદરાબાદ અને તેલંગણા રાજ્યના કેટલાક અન્ય ભાગો છે તેમાં દર વર્ષે તેલુગુ મહિનો તેલુગુ મહિનાના અષાઢમ એટલે કયું સિવાય આપણો જૂન જુલાઈ મહિનો મહિનો કહે ને તેમાં ઉજવવામાં આવે છે બે હજાર ચૌદમાં રાજ્યની રચના થઈ હતી તમને ખ્યાલ હોવો જોઈએ બે જૂન બે હજાર ચૌદ ક્યારે બે જૂન બે હજાર ચૌદમાં તેલંગણા રાજ્ય બન્યું હતું કયા રાજ્યથી અલગ થઈને તો આવશે આંધ્રપ્રદેશથી તો હાલમાં તેના જે સીએમ છે કે ચંદ્રશેખર રાવ તેમની આગેવાનીવાળી સરકારમાં બોનાલુ ઉત્સવને રાજ્ય ઉત્સવ જાહેર કરવામાં આવ્યો હતો બોનાલુ મહોત્સવની વાત કરીએ તો જોડિયા શહેરો અને હૈદરાબાદ અને સિકંદરાબાદમાં પચીસ મંદિરોમાં મહાકાળી દેવીને પરંપરાગત બોનમ એટલે કે ભોજનથી મેળવાયેલ અર્પણ કરવામાં આવતા અનેક ભક્તોનો સમાવેશ થાય છે અહીંયા વાત થઈ છે તેલંગણા રાજ્યની તો તમે જોઈ શકો છો ભારતના મેપમાં આ છે તેલંગણા અને આ છે આંધ્રપ્રદેશ જેનાથી તે અલગ થયું હતું તેલંગણા છે તેનું કેપિટલ શું છે હૈદરાબાદ છે તેના જે સીએમ છે એ કે ચંદ્રશેખર રાવ છે અને તેના જે ગવર્નર છે ને તમિલ સાય સૌંદર્ય રાજન અહીંથી તમારા માટે પ્રશ્ન બને છે તમિલ સાય સૌંદર્ય રાજન છે ને તે એક આપણું યુનિયન ટેરેટરી છે ને તેના લેફ્ટનન્ટ ગવર્નર છે કયા યુનિયન ટેરેટરીના છે તમારે જણાવવાનું છે ત્યારબાદનો ત્રીજો સવાલ છે જે પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે યાદ રાખી લેજો તાજેતરમાં માંડુવાળી રેલવે સ્ટેશન છે તેનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે બનારસ રેલવે સ્ટેશન શું કરવામાં આવ્યું છે બનારસ રેલવે સ્ટેશન જે આવેલું છે ઉત્તર પ્રદેશમાં ચર્ચા કરેલી એના વિશે તો માંડુવાડી રેલવે સ્ટેશન ઉત્તર પૂર્વ રેલવે ઓકે ઉત્તર પૂર્વ રેલવે છે તેના દ્વારા બનારસ રામ નામ રાખવામાં આવ્યું છે રેલવે બોર્ડે નવા નામની મંજૂરી આપી બાદ એન ઇ આર નોર્થ ઇસ્ટ રેલવે નવા બનાવેલા જે બનારસ સાઇન બોર્ડ છે તેને જૂના બોર્ડની જગ્યાએ લગાવી દેવું છે હવે જે નવું બોર્ડ છે ને તે કઈ કઈ ભાષામાં છે તો હિન્દી સંસ્કૃત અંગ્રેજી અને ઉર્દુ ભાષામાં છે ભૂતપૂર્વ રેલવે મંત્રી અને જમ્મુ કાશ્મીરના હાલના જે રાજ્યપાલ છે મનોજ સિન્હા કોણ છે મનોજ સિન્હા તેમણે વિનંતીઓ કરી હતી કે આ રેલવે સ્ટેશનનું નામ બદલો અને ત્યારબાદ બે હજાર ઓગણીસમાં આની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને તમને ખ્યાલ હશે તમે જે લોકો મારી જોડે પહેલેથી જોડાયેલા છે પહેલેથી આપણી ચેનલ જોડે જોડાયેલા છે તે લોકોને ખ્યાલ હશે આપણે ઘણીવાર આની ચર્ચા કરી ચૂક્યા છીએ ઓકે રેલવે સ્ટેશનની વાત આવી અને ઉત્તર પ્રદેશની વાત આવી તો તમને ખબર હોવું જોઈએ તો ઝાંસી રેલવે સ્ટેશન છે ઉત્તર પ્રદેશનું તેનું નામ બદલીને રાણી લક્ષ્મીબાઈ કરવામાં આવ્યું છે શું કરવામાં આવ્યું છે રાણી લક્ષ્મીબાઈ આ ઉપરાંત અલ્હાબાદ રેલવે સ્ટેશન છે અલ્હાબાદ તો અલ્હાબાદ રેલવે સ્ટેશન જે છે અલ્હાબાદ જંક્શન તેનું નામ બદલીને પ્રયાગરાજ જંક્શન કરવામાં આવ્યું છે શું કરવામાં આવ્યું છે પ્રયાગરાજ જંક્શન ઓકે અને બીજું છે એક મધુરસરાય મધુરસરાય જે રેલવે સ્ટેશન છે તેનું નામ બદલીને પંડિત દીનદયા દયાળ ઉપાધ્યાય રાખવામાં આવ્યું છે એ પણ યાદ રાખી લેજો અને આ ઉપરાંત જે અયોધ્યા એરપોર્ટ છે હું વાત કર્યો છું અયોધ્યા એરપોર્ટ તેનું નામ બદલીને મર્યાદા શ્રી રામ એરપોર્ટ કરવામાં આવ્યું છે એટલું યાદ રાખી લેજો ઉત્તર પ્રદેશની વાત થઈ છે તો ઉત્તર પ્રદેશ છે તેનું કેપિટલ છે લખનઉ તેની તેના જે સીએમ છે તેમનું નામ છે યોગી આદિત્યનાથ અને ગવર્નર તમને બધાને ખબર જ છે કોણ આનંદીબેન પટેલ આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તો આટલું તમારે યાદ રાખવાનું છે ઉત્તર પ્રદેશની વાત થઈ છે બીજી મિત્રો યાદ રાખવાનું છે કે ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બનવાની છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે હાથીનું હોસ્પિટલ અને જાનવરો માટેની પણ હોસ્પિટલ આવેલી છે તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વિડીયો આગળ વધતા પહેલાં જણાવવાનું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો એક લાઇક કરવાનું છે ત્રણ મિત્રોને શેર કરવાનું છે ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાની બાકી હોય તો જોઈન કરી લેજો ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ હું રોજ તમને અહીંયા પ્રોવાઈડ કરાવું છું બિલકુલ ફ્રીમાં ઓકે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ત્યારબાદનો ચોથો સવાલ તાજેતરમાં પુલિસઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટો જર્નાલિસ્ટ છે જેમનું નિધન થયું છે તેમનું નામ શું છે તો જવાબ રહેશે ડેનિસ સિદ્ધકી શું નામ છે તેમનું ડેનિસ સિદ્ધકી જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો ઓપ્શન બી છે મેઘા ગોપાલન તો મેઘારાજ ગોપાલન કોણ તો આ વર્ષે પોલીસઝર પુરસ્કાર મળ્યો છે ભારતીય મૂળના છે ચીનમાં જે ઉદ્ગર મુસલમાનો છે તેમની જે સ્થિતિ છે તેને વિશ્વ સમક્ષ લાવવા બદલ તેમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રથમ ભારતીય કોણ હતા જેમને પોલીસઝર પુરસ્કાર મળ્યો હતો ગોવિંદ બિહારી લાલ યાદ રાખજો ગોવિંદ બિહારીલાલ ભારતીય અમેરિકન છે ડેનિસ સિદ્ધકીની વાત કરીએ પોલીસ પુરસ્કાર વિજેતા ભારતીય ફોટો જર્નાલિસ્ટ તેરમી જુલાઈ બે હજાર એકવીસના રોજ અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતના સ્પીન બોલદગ જિલ્લામાં અફઘાન સૈનિકો અને તાલિબાન વચ્ચેની જે અથડામણ હતી લડત હતી એમાં તેઓનું નિધન થઈ ગયું છે રાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સે બે હજાર અઢારમાં રોઇટર્સ ન્યૂઝ એજન્સી સાથે તેઓ જોડાયા હતા અને અન્ય છ ફોટોગ્રાફર સાથે તેમને આ પોલીસ પુરસ્કાર મળ્યું હતું જેનો લોગો તમે અહીં જોઈ શકો છો ખાસ યાદ રાખજો ત્યારબાદનો પાંચમો સવાલ તાજેતરમાં કોણે જસ્ટ ડાયલ કંપની છે તેને ખરીદી લીધી છે તો જવાબ રહેશે રિલાયન્સે કોણે ખરીદી લીધી છે રિલાયન્સે તો યાદ રાખજો જસ્ટ ડાયલ કંપની જે એક સર્ચ એન્જિન છે અને જે બધી માહિતી પ્રોવાઈડ કરે છે તેને રિલાયન્સે ખરીદી લીધી છે ખાસ યાદ રાખ લેજો રિલાયન્સ રિટેલ છે એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડનો એક હાથ કહી શકીએ તેણે પાંચ હજાર સાતસો દસ કરોડના રોકડ સોદામાં આને ખરીદી લીધી છે અને કંપની સ્થાનિક સર્ચ એન્જિન પ્રોવાઈડ કરી રહ્યું છે વેબ એપ્લિકેશન વોઇસ પ્લેટફોર્મ વગેરે ઉપર ત્રણસો મિલિયન કરતાં વધુ એન્ટરપ્રાઇઝની સૂચિ ધરાવે છે અહીંયા વાત થઈ છે રિલાયન્સની અને રિલાયન્સ વિશે જોઈ લઈએ બીજી વાત થઈ આપણે જસ્ટ ડાયલની તો રિલાયન્સ છે તેની સ્થાપના ઓગણીસો તોંતેરમાં કરવામાં આવી હતી ધીરુભાઈ અંબાણી દ્વારા હાલમાં તેના સીઈઓ મુકેશ અંબાણી છે જસ્ટ ડાયલની વાત કરીએ તો જસ્ટ ડાયલ છે તેના સીઈઓ છે વીએસએસ મણી તેમણે સ્થાપના કરી હતી ઓગણીસો છન્નુંમાં અને હેડક્વાર્ટર તેનું મુંબઈમાં આવેલું છે હવે મિત્રો જોઈશું ન્યૂઝ ફટાફટ પ્રથમ સવાલ છે તાજેતરમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કયા કાર્ડ્સ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે તો જવાબ રહેશે માસ્ટર કાર્ડ જે તમે ઇમેજમાં જોઈ શકો છો તે છે માસ્ટર કાર્ડ હવે સૌપ્રથમ તમને જણાવી દો માસ્ટરકાર્ડ પર પ્રતિબંધ લગાવવાનું કારણ શું તો રિઝર્વ બેંક ઇન્ડિયાએ આઈ થિંક બે વર્ષ પહેલાં જણાવ્યું હતું કે નવી તેમની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન મુજબ જે પણ બહારની કંપની હોય તેમનો જે ડેટાબેઝ છે નાણાંકીય બાબતેનો તે બધાનો સેન્ટર ભારતમાં બનાવવું પડે અને માસ્ટર કાર્ડને સમયાંતરે તેને નોટિસ આપવા છતાં તેણે બનાવ્યું ન હતું એટલા માટે માસ્ટર કાર્ડ એશિયા છે તેનું જે એના પર આપણે પ્રતિબંધ મૂક્યો છે હવે આ માસ્ટર કાર્ડ શું હોય છે તો એક પે પેમેન્ટ ગેટવે હોય છે સપોઝ તમારે કોઈ પેમેન્ટ જોઈતું હોય તો તમે માસ્ટર કાર્ડનું તમારી જોડે કાર્ડ હોય તો પહેલાં કાર્ડ પાસે જાય અને ત્યાંથી પછી પર્ટિક્યુલર કંપની પાસે જાય ઓકે તો જે નવા કસ્ટમરો છે તેના માટે બંધ કરવામાં આવ્યું છે ખાસ યાદ રાખજો નવા કસ્ટમરોને માસ્ટર કાર્ડના જે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ પ્રીપેડ કાર્ડ એ બધી વસ્તુ આપવામાં નહીં આવે જૂના કસ્ટમરોનું ચાલશે તો આટલું યાદ રાખવાનું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત થઈ છે પહેલી એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં સ્થાપના હેડક્વાર્ટર મુંબઈ શક્તિકાંત દાસ પચીસમા નંબરના છે અહીંથી તમારા માટે એક પ્રશ્ન છે એક લાંબો પ્રશ્ન પૂછ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે ને તેમાં ચાર ડેપ્યુટી ગવર્નર હોય શું હોય ચાર ડેપ્યુટી ગવર્નર તો તે ચાર ડેપ્યુટી ગવર્નર છે તેમના નામ શું છે જેને ખબર હોય કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે સેકન્ડ સવાલ તાજેતરમાં કયા રાજ્યમાં બાઇક ટેક્સી યોજના શરૂ કરવામાં આવી છે તો જવાબ રહેશે કર્ણાટકમાં કયા રાજ્યમાં તો કર્ણાટક રાજ્યમાં શરૂ કરવામાં આવી છે યાદ રાખી લેજો કર્ણાટકના જે સીએમ છે ને બી એસ યેદીયુરપ્પા તેમણે બેંગ્લુરુમાં ઇલેક્ટ્રિક બાઇક ટેક્સી યોજના શરૂ કરી છે આનો મેન ઉદ્દેશ શું છે તો બે ત્રણ બાબતો છે જેમ કે પ્રદૂષણ ઓછું થાય ઇલેક્ટ્રિક બાઇક છે અને પ્રાઇવેટ વાહનો પર જે નિર્ભરતા હોય છે ને ડિપેન્ડન્સી એ ઓછી થઈ જાય અને રોજગાર તો પેદા થવાનું જ છે તો આ બધી વસ્તુ છે હવે તમને ખ્યાલ હોવો જોઈએ અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલની વાત થઈ તો ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી કયું છે ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી કયું છે તો કયું આવશે કેવડિયા આ એ જ કેવડિયા છે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે વિશ્વનું સૌથી ઊંચી પ્રતિમા એકસો બ્યાસી મીટરની યાદ રાખી લેજો અહીંયા વાત થઈ છે આપણે કર્ણાટકની તો કેપિટલ છે બેંગલુરુ સીએમ છે બી એસ ગવર્નર થાવરચંદ ગેહલોત નવા બન્યા છે યાદ રાખ લેજો થાવરચંદ ગેહલોત તમને ખ્યાલ હશે મિત્રો એક લિસ્ટ આવ્યું હતું ઇઝ ઓફ લિવિંગ એટલે કે સૌથી રહેવા માટે સારામાં સારું શહેર તેમાં બેંગલુરુ પ્રથમ નંબર પર હતું અને આપણું ગાંધીનગર નવમા નંબર પર હતું આ ઉપરાંત બેંગલુરુમાં આવેલું છે કેમ્પેગોડા નેટ કેમ્પેગોડા જે ઇન્ટરનેશનલ એરપોર્ટ તે નેટ એનર્જી ન્યુટ્રલ સ્ટેટસ તેણે હાંસિલ કર્યું હતું લગભગ બાવીસ લાખ યુનિટની બચત કરી હતી જેનાથી શું થાય નવ હજાર ઘરોને એક મહિના માટે વીજળી મળે ત્રીજો સવાલ તાજેતરમાં કયા રાજ્યમાં પ્રથમવાર મોંક ફ્રૂટની ખેતી કરવામાં આવી છે કયા ફ્રૂટની ખેતી કરવામાં આવી છે મોંક ફ્રૂટની તો જવાબ રહેશે હિમાચલ પ્રદેશમાં કઈ જગ્યાએ હિમાચલ પ્રદેશમાં હવે મોંક ફ્રૂટ નામ પરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ મોંક એટલે સાધુ વિક્ષુઓ હોય જે બુદ્ધ ભિક્ષુઓ તે બધાને સાધુ કહેવાય છે તેનો મોંગ કહેવાય છે તો મિત્રો હિમાચલ પ્રદેશના કુલુમાં ચીનથી લાવેલા જે મોંક ફ્રૂટ છે તેની ઉપ જે શું કહેવાય ખેતી શરૂ કરવામાં આવેલી છે ખાસ યાદ રાખી લેજો હવે આ જે ફ્રૂટ છે ને તેનો ઉપયોગ બૌદ્ધ વિક્ષુઓ કરતા હતા ઓકે અને તેના પરથી તેને મોંગ ફ્રૂટ કહેવાય છે તે સ્વાદમાં એકદમ સ્વીટ હોય છે બહુ જ ગળ્યું હોય છે તો યાદ રાખી લેજો અહીંથી એક પ્રશ્ન બને છે તમારા માટે કે મોંગ ફ્રૂટ કયું છે તેનું વિરોધી કહીએ તો એક હતું ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટનું નામ આપણા ગુજરાતમાં બદલવામાં આવ્યું છે અને આ જે ડ્રેગન ફ્રૂટ છે ને તે ક્યાં બને છે ખબર છે ક્યાં છે મેક્સિકો પછી દક્ષિણ અમેરિકા સેન્ટ્રલ અમેરિકા વગેરેમાં આ ડ્રેગન ફ્રૂટ બનતું હોય છે તો ડ્રેગન ફ્રૂટનું નામ શું રાખવામાં આવ્યું છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ચોથો સવાલ તાજેતરમાં મિશન ગગનયાન માટે કયા એન્જિનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે વિકાસ એન્જિન ઈસરો દ્વારા યાદ રાખી લેજો ઇસરો દ્વારા વિકાસ એન્જિનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને ત્રીજું સફળ પરીક્ષણ છે યાદ રાખજો ત્રીજું સફળ પરીક્ષણ છે અને બસો ચાલીસ સેકન્ડ માટે કરવામાં આવ્યું તો તમને ખ્યાલ હોવું જોઈએ કે આપણું જે મિશન ગગનયાન છે તેમાં આનાથી મોકલવાનું છે કઈ જગ્યાએ કરવામાં આવ્યું તો મહેન્દ્રગીરી તમિલનાડુ છે તેમાં કરવામાં આવેલું છે તમને જણાવી દઉં કે રોકેટ લોન્ચ વ્હીકલ છે જીએસએલવી માર્ક થ્રી તેના થ્રી આ મિશન ગગનયાન છે ને તે લોન્ચ કરવાનું છે ઇસરો ઈસરોની વાત થઈ છે તો કેપિટલ શું છે અરે કેપિટલ શું તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે બેંગલુરુમાં છે અધ્યક્ષ કે સિવાન છે ને કે સિવાન છે તે જ ઓળખાય છે ભારતમાં રોકેટ મેન ઓફ ઇન્ડિયા તો તમારા માટે પ્રશ્ન ભારતમાં મિસાઇલ મેન અને મિસાઇલ વુમન તરીકે કોણ ઓળખાય છે ઓકે હવે અહીંયા વાત થઈ છે ઇસરોની તો સ્થાપના પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણસિત્તેર અને આપણા ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા કોણ કહેવાય છે વિક્રમ સારાભાઈ એ પણ યાદ રાખજો પાંચમો સવાલ તાજેતરમાં સૌથી ઝડપી ચૌદ વન ડે સદી માનનાર બેટ્સમેન કોણ બન્યું છે તો જવાબ રહેશે બાબર આઝમ બાબર આઝમ જેઓને તમે જોઈ શકો છો ઇમેજમાં તો બાબર આઝમ કોણ છે તો બાબર આઝમ છે તે છે પાકિસ્તાનના જ ક્રિકેટ ટીમના કેપ્ટન અને ઇંગ્લેન્ડ બુદ્ધ તેઓ સદી મારી અને રેકોર્ડ કરી દીધો સૌથી ઝડપી વંદે સદી મારવાનો અને ખાસ યાદ રાખજો એમના વિશે આપણે ભણ્યા હતા મે મહિનામાં શું ભણ્યા હતા કે એપ્રિલ મહિનાનો યાદ રાખજો એપ્રિલ મહિનાનો આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તેઓ બન્યા હતા યાદ રાખી લેજો જૂન મહિનામાં કોણ બન્યા ડેવોન કોનવે ક્યાંના છે ન્યૂઝીલેન્ડના અને જે મહિલા છે તે કોણ બન્યા છે તેનું નામ તમારે મને જણાવવાનું છે જૂન મહિનામાં જે મહિલા જૂન મહિનામાં જે મહિલા આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે તેમનું નામ શું છે હવે જોઈશું ગઈ અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે સત્ય શોધક સમાજની સ્થાપના કોણે કરી હતી તો જવાબ રહેશે દયાનંદ સરસ્વતીએ જેમનો જન્મ થયો હતો ટંકારા આ ટંકારા ક્યાં આવેલું છે મોરબીમાં સેકન્ડ સવાલ અખંડ ભારતના બે ભાગલા કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી માઉન્ટ બેટને ત્રીજો સવાલ કેન્દ્રશાસિત પ્રદેશ દિવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું એ થાણું આવે શું આવે થાણું પોર્ટુગીઝ સૌથી છેલ્લા સૌથી પહેલાં આવવા પ્રજા વિદેશી અને સૌથી છેલ્લે જવાવાળી વિદેશી પ્રજા ચોથું છે નિષેધ નીચે દર્શાવેલ મોગલ બાદશાહ પૈકી કયો મોગલ નિરક્ષર હતો તો કયો હતો અકબર પાંચમું છે ગાંધી ઇરવિન્દ સમજૂતી ક્યારે થઈ અથવા તો ગાંધી ગાંધી ઇર્વિન્ન કરાર ક્યારે થયા માર્ચ ઓગણીસો એકત્રીસમાં તો આટલું તમારે અહીંથી યાદ રાખવાનું છે હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે કે યુનિસેફના પ્રમુખ કોણ છે જેમણે તાજેતરમાં રાજીનામું આપ્યું છે તો હેનરીતા ફોરે સેકન્ડ છે ઇઝરાયલમાં દૂતાવાસો ખોલનાર પ્રથમ અખાતી દેશ કયો બને છે તો યુનાઇટેડ આરબ અમીરાત હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કયા રાજ્યમાં સગર્ભા સ્ત્રીઓ માટે કોવિડ રસીકરણ અભિયાન જેનું નામ છે મથરૂકા વાચમ એ શરૂ કરવામાં આવ્યું છે અને સેકન્ડ સવાલ ભારતમાં પ્રથમ લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરનાર હાઈકોર્ટ કઈ છે જે મિત્રોને જવાબ આવડે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી છે મજા આવી હોય ને મિત્રો તો વિડીયોને લાઈક અને શેર અવશ્યથી કરી લેજો અને જે મિત્રોએ હજુ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેવો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો Have a nice day.